નાઇટીની જેટલી બી વેક્સિન ઇન્ડિયામાં મુકાવી હતી ને, જેટલો બરફ હતો ને બધો આઈસ થઈ ગયો છે. મને બી નથી ખબર કે બીજા કયા ડોક્યુમેન્ટ જોઈએ. હોસ્પિટલમાં તો તમારે એપોઇન્ટમેન્ટ લઈને જ આવવું પડે. રવિવાર છે એટલે મને ડાઉટ છે સારું થાય કે ના થાય. પણ 3 મહિના પહેલાં ફોર્મ બોર્મ ભરીને આપ્યું હતું. કેટલી કેટલી વેક્સિન મુકાઈ આજે? ઓ માય ગોડ, 4 વેક્સિન. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજનો વિડીયો બહુ યુનિક છે. આજે હું જોઈ રહ્યો છું કેનેડાના હોસ્પિટલમાં, દવાખાનામાં એક રેકોર્ડ કઢાવવા માટે. એકચ્યુઅલી અમે લોકો આવ્યા પછી નૈતિની જેટલી બી વેક્સિન ઇન્ડિયામાં મુકાવી હતી ને એને અહીંયા કશે રજીસ્ટર નથી કરાવી. હવે નૈતિને એક વેક્સિન મુકાવવાની છે સ્કૂલમાં, તેના માટે અહીંયા તમારે એક રજીસ્ટ્રેશન કરાવવું પડે કે એક બુકલેટ આપે તમને કે એમાં બધો રેકોર્ડ હોય કે આટલી બધી વેક્સિન નૈતિને મૂકેલી. તો હવે આ વેક્સિન મુકાવવા માટે એ બુકલેટ કઢાવવી જરૂરી છે, અને બુકલેટ કઢાવવા માટે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો ચાલુ કરીએ આજનો વિડીયો, કેનેડામાં વેક્સિનની બુકલેટ કેવી રીતે કઢાવવાની. જો તમે ક્યુબેકમાં રહેતા હોય તો આ પ્રોસેસ થશે. અને શું બ્યુટીફુલ વેધર છે આજે, મસ્ત તાપ નીકળેલો છે, ઠંડી ઠંડી થોડીક હવા લાગે છે. પણ નીચે તમે જુઓ ને તો જેટલો બરફ હતો ને બધો આઈસ થઈ ગયો છે. આ જો તમને બતાવું, આ જો આઈસ સ્કેટિંગ રિંગ જેવું જ, તમે થોડોક પગ મૂકો ને તો સટ્ટ દઈને લસરી જાઓ. હવે આપણે ગાડી કાઢીએ, જીપ કાઢીએ અને જઈએ રજીસ્ટ્રેશન માટે. મેં છે ને નૈતિન ઇન્ડિયામાં જેટલી વેક્સિન મુકાવેલી બધાની ઝેરોક્સ કઢાવી લીધી છે એક રેકોર્ડ તરીકે. ત્યાં લોકોને કરીશું, બતાવીશું અને બુકલેટ બનાવડાવીશું. મને બી નથી ખબર કે બીજા કયા ડોક્યુમેન્ટ જોઈએ, પણ આ મેં લઈ લીધું છે. અને હવે પહોંચીએ દવાખાનામાં, હોસ્પિટલ. આ છે ને પાછળ કેનેડાની હોસ્પિટલ છે, એને આ લોકો કહે છે સીએલએસ સેન્ટર. એરિયા પ્રમાણે સીએલએસ સેન્ટ હુબર્ટ. આ છે સીએલએસ સેન્ટ હુબર્ટનું સેન્ટર. નોર્મલી હોસ્પિટલમાં તો તમારે એપોઇન્ટમેન્ટ લઈને જ આવવું પડે, પણ આ કામ માટે મેં જ્યારે એપોઇન્ટમેન્ટ લેવાનું જોયું ને, તે લોકોએ કીધું કે તમે નજીકમાં જાઓ, એપોઇન્ટમેન્ટ તમને બુકલેટ વગર ના મળે, તો બુકલેટ જ કઢાવવાની છે. આપણે અંદર જઈને પૂછીએ કે એપોઇન્ટમેન્ટ વગર કેનેડામાં કેવું કામ થાય છે અને આના માટે એપોઇન્ટમેન્ટની જરૂર પડે કે નહીં. જરૂર પડશે તો આપણે એપોઇન્ટમેન્ટ લઈશું, નહીં જરૂર પડે તો કામ આજે નાજે જ પતી જશે. પહોંચી ગયા છે હોસ્પિટલ પર, સીએલએસ સેન્ટર પર. હવે જઈએ અંદર. અહીંયા બી રવિવાર જેવું જ છે ભાઈ, એવું કીધું કે 2 વાગે આવો, જે કરવાવાળા છે તે બહાર ગયા છે, 2 વાગે આવશે. એટલે રવિવારે લોકોને શાંતિ હોય, પેશન્ટ બહુ હોય ના, એડમિનિસ્ટ્રેશન સ્ટાફ બી થોડું આમ તેમ થઈ જાય, એટલે આપણે ઘરે જઈએ ને 2 વાગે પાછા આવીએ. ચાલો આપણે હવે પાછા જઈએ, 2 વાગી ગયા છે, 2:15 થઈ ગઈ છે. સેકન્ડ એટેમ્પ્ટ મારીએ, દવાખાનામાં જઈએ, રેકોર્ડ કઢાવીએ અને કહીએ તમને કેવો એક્સપિરિયન્સ થાય છે. રવિવાર છે એટલે મને ડાઉટ છે સારું થાય કે ના થાય, પણ એટલીસ્ટ જઈએ તો ખરા, ના થાય તો કાલે જઈશું આપણે. ચાલો કરીએ.
ગયા છે પાછા સીએલએસસી સેન્ટર પર, પાર્ક કરી દીધી છે અને અંદર જઈએ. બહુ તાપ સીધો જ આવે છે, બહુ જ બ્યુટિફુલ વેધર કહેવાય આ સમયે. લોકો બધા બહાર છે ને એન્જોય કરી રહ્યા છે પૂરું. તો પછી ગયું કામ, જઈને આવ્યા. જે નર્સ હતી એને એવું કીધું, રિસેપ્શન પર જે નર્સ હતી એને એવું કીધું કે ડોક્યુમેન્ટ તમે બધા આપી દો, એટલે જેટલી વેક્સિન અત્યાર સુધી લીધી છે એની ઝેરોક્સ કોપી હું લઈને જ આવ્યો હતો. એટલે એ ઝેરોક્સ કોપી અટેચ કરી અને એક ફોર્મ આપ્યું જેમાં બેઝિક ઇન્ફોર્મેશન ભરવાની હતી કે મારું નામ, નૈતિનું નામ, ફાધર મધરનું નામ, ઈમેલ એડ્રેસ ને ફોન નંબર. અને હવે લોકો બધું રેકોર્ડ ચેક કરશે અને 6-12 વીકમાં બુકલેટ રેડી થશે અને લોકો કોલ કરશે, પછી અહીંથી પિક કરવાની. એટલે 6 વીકનો ટાઈમ છે બુકલેટ બનાવવાનો. રાહ જોઈએ, જ્યારે આવશે ત્યારે તમને અપડેટ કરીશ. તો મેં 3 મહિના પહેલાં છે ને આ તમને પહેલાં આગળ જે બતાવ્યું પ્રમાણે 3 મહિના પહેલાં ફોર્મ ભરીને આપ્યું હતું ને એ લોકોનો ફોન આવ્યો હમણાં લાસ્ટ વીકમાં. એ લોકોએ કીધું કે તમારી બુકલેટ રેડી છે, તો બુકલેટ અમે કલેક્ટ કરી જાઓ અને જે વેક્સિન બાકી છે એ મરાવી લો. એ તે વેક્સિન નહીંથી આજે 4 બાકી હતી, 4 મારી દીધી વેક્સિન એક જ દિવસે. અને કેનેડાના ગવર્મેન્ટના રેકોર્ડમાં નહીંથી બધી વેક્સિન પૂરી થઈ ગઈ. બીજી વેક્સિન હવે 15 વર્ષની થશે ત્યારે આવશે. નહીંથીનું જે અમે ડોક્યુમેન્ટ આપીને આવ્યા હતા એની વેક્સિન પાસપોર્ટ રેડી થઈ ગયો છે, વેક્સિન બુકલેટ. અને આજે નહીંથી કેટલી વેક્સિન મુકાઈ હતી, કેટલી વેક્સિન મુકાઈ આજે? ઓ માય ગોડ, 4 વેક્સિન. એ નહીંથીને છે ને અહીંના ગવર્મેન્ટના રૂલ પ્રમાણે 4 વેક્સિન મિસિંગ હતી. ઇન્ડિયાના રૂલ પ્રમાણે તો બધી મુકાઈ હતી પણ અહીંના પ્રમાણે 4 બાકી હતી, એટલે 4 વેક્સિન આજે મારી દીધી છે. નહીંથીને આજે ફૂલ રેસ્ટ કરવાનો છે. અમે લોકો વેક્સિન કરી દીધી, 15 મિનિટ વેટ કરવાનો છે, વેટ કરીએ છીએ અને પછી અમે ઘરે જઈશું. નહીંથીને આજે ફૂલ ટ્રીટમેન્ટ મળશે પ્રિન્સેસની આરામ કરવા માટે. એ જે પાછળ દેખાય છે ને તે છે, આ કોરોના વખતે છે ને આ લોકોએ મેસિવ ડ્રાઈવ ચાલુ કરી હતી, તો આની અંદર જ એ લોકોએ વેક્સિનનું સેન્ટર બનાવ્યું હતું. હવે એને જ કન્ટિન્યુ કરે છે. કોરોના વખતે તો ભયંકર, તમે લાઇનમાં ઊભા રહી જાઓ ને તમને વેક્સિન મળી જાય, એટલું ક્વિકલી ને એટલું ફાસ્ટ સર્વિસ એ લોકોએ અહીંયા ચાલુ કરી હતી. બહુ જ બધા સેન્ટર છે અંદર. તો આ હતી અમારી નહીંથીની રજિસ્ટ્રેશન કરાવવાની પ્રોસેસ. હવે જઈએ અમે લોકો ઘરે, કરાવીએ નહીંથીને આરામ.